નમસ્કાર દર્શક મિત્રો, હું છું નાથ બાવા ભાવીની. સ્પીડ ન્યૂઝ 70માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. આજરોજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વેક્સિનના 100 સ્કોર પર એક વિશાળ રંગોળી બનાવીને કૃતિ બનાવી છે, જેને સવારના 10 અને 30 કલાકે કિડની બિલ્ડિંગ પીએમ રૂમ સામે વિવિધ કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહેશે અને ખુલ્લું મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની મોટી 100 સ્કવેર વેક્સિનની કૃતિ હોસ્પિટલ દ્વારા પહેલી વાર બનાવવામાં આવી. વડોદરાની અંદર અકોટામાં અકોટા પોલીસ લાઇન છે, એની પાછળ રેલવેની પોલીસ લાઇન છે. વડોદરા રેલવેમાં જે નોકરી કરે છે એ સ્ટાફ ત્યાં રહે છે. આજે અમને સમાચાર મળ્યા હતા કે જે રેલવે પોલીસ સ્ટાફ છે અને એની જે પરિવારના સભ્યો છે, એમની પત્ની બાળકો, એ લોકો બધા ટોળે વળી અને એમની જે પગારની એમના પતિદેવો કે એમના પરિવારના સભ્યોના પગારના વધારા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા હતા. એ લોકો બેસી અને એમની રીતે ધૂન બોલાવી અને જે કંઈ બી માગણી છે એ અનુસંધાને 2-5 મિનિટ બેઠા છે. એકંદરે શાંતિ છે. રેલવેના DYSP શ્રી જાદવ સાહેબને એમનો સ્ટાફ આવી ગયો છે અને આ બાબતે સરકારશ્રી પણ બહુ પોઝિટિવલી વિચારી રહી છે. અમે લોકો આગ્રહ એ લોકોને એવું કરીએ છીએ કે આ રીતે ધરણા પ્રદર્શનો કે એવું કંઈ નહીં કરતા સરકારશ્રી પર ભરોસો રાખી અને જે કંઈ પણ પ્રતિનિધિત્વ DG સાહેબ જોડેથી સરકારશ્રી સુધી પહોંચ્યું છે એ શું નિર્ણય લે છે એની રાહ જોવે અને 100% એમાં પોઝિટિવ નિર્ણય આવશે. બરાબર. બીજું, જે અંદરના ભાગે છે રેલવે પોલીસ લાઇન છે ત્યાં આગળ બધા ભેગા થયા છે, એટલે અત્યારે બસ પૂરતો પોલીસ બંદોબસ્ત જાળવી રાખ્યો છે. આજે માંગણી છે કેટલા સુધી વ્યાજબી છે એ નીતિ વિષયક બાબત છે, એમાં હું બીજું કંઈ નહીં કહી શકું. નહીં, હજી સુધી કોઈને ડિટેન કર્યા નથી, કેમ કે એ લોકો કંઈ રોડ ઉપર નથી નીકળ્યા, એ પોલીસ લાઇનની અંદર જ ભેગા થયા છે. એમનો આક્ષેપ એવો છે કે અમને બહાર નીકળવા નથી દીધા અને અમને અહીંયા એક્સેપ્ટ સાચો છે એમનો.
ઓકે.